નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. હોમ સ્ટડી પોઈન્ટ ના આ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વિષય ગુજરાતી, એમાં શું કહેવાય કે અલંકાર છે, એ અલંકાર આપણે ભણતા હતા. તો એ અલંકાર છે, એ અલંકારની અંદર આપણે સૌ પ્રથમ એમ કહેવાય કે અગાઉના અલંકારો વિશે આપણે ચર્ચા કરીએ કે ક્યાં ક્યાં અલંકાર આપણે ભણ્યા હતા. તો પેલા આપણે આની પેલા બે અલંકાર ભણ્યા હતા. પેલું નામ શું છે તેનું? તો કે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ એટલે તમને ખ્યાલ હશે કે કોઈ એક ને એક વર્ણ છે એ વારંવાર આવે અને કથન કે વાક્ય રચનામાં એમ કહેવાય કે ચમત્કૃતિ ઉત્પન્ન કરે ત્યારે કયો અલંકાર બનશે? જ્યારે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર બનશે. નેક્સ્ટ જોઈએ તો કે ઉદાહરણ તરીકે કોકિલા કંચન ગેરી કુંજન કરે, તો એવા બધા ઉદાહરણ પણ આપણે યાદ રાખીએ. નેક્સ્ટ, તો બીજું કેવા બે અલંકાર મળ્યા હતા? ઘણી યમક અથવા તો શબ્દાનુપ્રાસ. યમક અથવા તો શબ્દાનુપ્રાસ. તો કે યમક અલંકાર ક્યારે બને, શબ્દાનુપ્રાસ અલંકાર ક્યારે બને? કે જ્યારે વાક્ય કે કાવ્ય પંક્તિમાં કોઈ વર્ણ છે, કોઈ અક્ષર છે કે કોઈ શબ્દ રચના છે, એ શબ્દ રચના માં એમ કે ઉચ્ચારણ શું હોય? તો કે સમાન ઉચ્ચારણ સમાન, પણ અર્થ શું હોય? તો કે નોખા નોખા. ત્યારે કયો અલંકાર બનશે? તો કે યમક અલંકાર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના બે અલંકાર વિશે આપણે ચર્ચા કરી. તો કે એમાં પ્રાસ સાંકળી, જો નામ એવું ગુણ છે કે આંતરપ્રાસ, એનું નામ એવું ગુણ તમને કહું પડે. પેલા આપણે એનું વ્યાખ્યા કરીએ તો કે આ પ્રકારના અલંકારમાં, એટલે કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ પ્રકારના અલંકારમાં, પ્રથમ પંક્તિનો છેલ્લો, જો શાંતિથી સાંભળજો, પ્રથમ પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિના પેલા શબ્દનું ઉચ્ચારણ કેવું હોય? તો કે સમાન હોય. ઉચ્ચારણ કેવું હોય ત્યારે કયો અલંકાર બનશે? પ્રાસ સાંકળી. હવે ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો કે એક વાક્ય રચના છે, ઉદાહરણ તરીકે યાદ લઈએ તો વિદ્યા ભણ્યો છે તે વૈભવ રૂડો. તો અહીંયા જો વિદ્યા ભણ્યો છે તે પહેલી પંક્તિનો છેલ્લો, એટલે અહીંયા આપણે જો તમે ધ્યાન આપો તો કે પ્રથમ પંક્તિનો છેલ્લો જોઈએ, પ્રથમ પંક્તિનો યાદ આવ્યું કે ક્યારે આવ્યું છે? પ્રથમ પંક્તિનો છેલ્લો, પ્રથમ પંક્તિનો છેલ્લો. તો કે હવે શું વાત કરી? તો કે બીજી પંક્તિ ના પેલા, તો બીજી પંક્તિનો પેલો ક્યારે આવ્યું હશે? આશા રાખું છું. તો એ જ રીતે જો હવે આનું નામ શું છે? તો પ્રાસ સાંકળી, એટલે જો સાંકળ જેવું કામ કરે કે ભાઈ પેલી અને બીજી, એટલે પેલી આ જોઈએ તો અલ્પવિરામ હોય, એટલે બીજી વાક્ય રચના ચાલુ થઈ, તો પેલી અને બીજી વાક્ય રચનાને શું કરે? તો કે જોડવાનું કામ કરે. પેલી અને બીજી વાક્ય રચના શું કરે? તો કે જોડવાનું કામ કરે. તો એના અર્થમાં હકીકતમાં એનું નામ શું કર્યું? આંતરપ્રાસ. એટલે કીધું આંતરપ્રાસ, પણ લોકોને એવો ને એવો પ્રાસ આવે, પણ લોકોનું એવો ને એવો ઉચ્ચારણ આવે, એટલે એનું બીજું નામ શું કર્યું? તો કે આંતરપ્રાસ. તો એના અર્થમાં મેં તમને એ સમજાવ્યું. નેક્સ્ટ, જાણી લે જગદીશ શિષ સદગુરુ ને પામી, જાણી લે જગદીશ શિષ જગદીશ જે તે, તો એના અર્થમાં જાણી લે જગદીશ શિષ સદગુરુ ને પામી, એટલે અહીંયા જગદીશ અને શિષ બંને નું ઉચ્ચારણ કેવું થયું? તો કે સમાન. એટલે આપણે હજી એક વાર આપણે વાક્યમાં જઈએ તો શું કહે છે? તો કે પ્રથમ પંક્તિ પેલી કાવ્ય પંક્તિનો છેલ્લો અને બીજી કાવ્ય પંક્તિના પેલા શબ્દનું અથવા તો જે કઈ પણ કથન છે એ કથનનું ઉચ્ચારણ કેવું થાય? તો કે સમાન. ત્યારે કયો અલંકાર બનશે? તો કે પ્રાસ સાંકળી. પછી આને તફાવતની દ્રષ્ટિએ જોશું. પ્રાસ અનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ, હવે જો આના નામ છે એવા ગુણ છે એ પણ આપણે જોઈએ. આ પ્રકારના અલંકારમાં પ્રથમ કાવ્ય પંક્તિના છેલ્લા અને બીજી કાવ્ય પંક્તિના પણ છેલ્લા અક્ષરનું, શબ્દનું અથવા કથનનું ઉચ્ચારણ સમાન થાય ત્યારે કયો અલંકાર બનશે? તો કે પ્રાસાનુપ્રાસ અલંકાર બનશે, અથવા અંત્યાનુપ્રાસ અલંકાર બનશે. જો હવે પ્રાસાનુપ્રાસ શબ્દ પણ હું તમને સમજાવું, અંત્યાનુપ્રાસ પણ શબ્દ સમજાવું, પેલા અહીં પર આપણે એના ઉદાહરણ દઈએ. તો કે શું કહે છે? તો હવે જો અહીંયા હવે પ્રથમ કાવ્ય પંક્તિના છેલ્લા, પ્રથમ કાવ્ય પંક્તિનો આ છેલ્લો વર્ણ, હવે શું કહે? બીજી કાવ્ય પંક્તિના પણ છેલ્લા, બીજી કાવ્ય પંક્તિના પણ છેલ્લા. હવે જોઈએ તો કે જેની જસોદા બાવળી ચરાવે ગોકુલ ગાવળી, માવળી ગાવળી, ઉચ્ચારણ કેવું થયું? સમાન. પણ કેવું? પેલી પંક્તિનો પણ છેલ્લું અને બીજી પંક્તિનો પણ છેલ્લું, બેયના પ્રાય શું થતું? પેલાનું છેલ્લું બીજાનું પેલું, યાદ રાખ્યું. વિદ્યા ભણ્યો છે, જો હવે મેં સે છે અઘરું ઉદાહરણ લીધું, તો કે હું અઘરું ઉદાહરણ છે એટલે પૂછાય તો પણ આપણે છેતરાય નહીં.
જોયા વિદ્યા બન્યો જે તે ઘર બે બહુરૂડો વિદ્યા બન્યો જે કામેની કંચન ચૂડો હવે સાહેબ તમને એમ લખતા તું કે સાહેબ આને આમાં મૂકી આવું જોઈએ ને મગજની અંદર હા કે ના પણ એક વસ્તુ છે આપણે જોઈ જો કદાચ પહેલી કાળી પંક્તિ આપી હોત આજ કાળી પંક્તિ આપી હોત તો ક્યુ થા તો આધાર તો ક્યુ થા તો આ અલંકાર થા જો એ જે એટલે પહેલી કાળી પંક્તિ નો છેલ્લો અને બીજી કાળી પંક્તિ નો કરી એટલે કે આ તો તો પણ હકીકતમાં આંતરપ્રાસ તરીકે આપણે લઈ શકે પણ નથી જો હવે જે અને તેના હાથમાં છે એટલે જે અને તેના હાથમાં આપણે લેવું હોત એટલે તો પણ ખ્યાલ આવું જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે સમજાતું હશે તમને હું શું કહેવા માંગુ છું હવે જો પણ આ પહેલી લીટી આપી હોત તો જ પણ જો બીજી લીટી આપી છે એટલે આખે આખી શું આપ્યું છે તો કે અંતરો આપ્યો છે તો અંતરો આપ્યો છે પણ અહીંયા જે પછી શું છે તો કે કશું જ નથી એટલે અહીંયા આપણે જોવું પડે સમજાવો એટલે કે રૂડો અને ચૂડો એટલે કે આખી આખી જે કાર્ય પંક્તિ છે એટલે કે પહેલું કતર અને બીજું કતર ની અંદર શું છે તો કે અંતેના પ્રાસ સરખા થાય છે એટલે અંત્યાનુપ્રાસ અંતેના પ્રાસ સરખા થાય છે રૂડો ચૂડો મગજની અંદર ખ્યાલ આવ્યો છે હવે આપણે તફાવતની દ્રષ્ટિએ અને સેજ આપણે ભણવાનો પ્રયત્ન કરી જોઈએ પ્રથમ પંક્તિ નો છેલ્લો અને બીજી પંક્તિ નો પેલો તો બીજી પંક્તિ ને શું વાત કરી તો કે તો એ જ રીતના શું કીધું પણ છેલ્લા અક્ષર અથવા તો છેલ્લી પંક્તિ છે એનું પણ આ શું કીધું તો હવે ખ્યાલ આવ્યો હશે બે નો આપણે તફાવતની દ્રષ્ટિ પણ આપણે નજરભાઈ તો વિદ્યાર્થી મિત્રો આજે એમ કહ્યું કે આપણે આ બે અલંકાર હવે છે જ આપણે એક્સરસાઇઝ તરફ જે ઉદાહરણ તરીકે આપણે કંઈક જોઈએ એટલે આ બે ઉદાહરણ જોતા તમને કંઈક ખ્યાલ આવ્યો હશે જો પેલો શબ્દ શું છે ન ન અને ન એ નીચેના અલંકાર ઓળખાવો એ આપણે જોઈએ તો કે ન ન અને ન ન ન અને ન તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ઉદાહરણ જે આપ્યા છે એ કેવી રીતના પરીક્ષા પૂછાય અને આપણે કેવી રીતે એને હેન્ડલ કરવું એ છે જ આપણે ચર્ચા કરી તો કે નીચેના અલંકાર ઓળખાવો એની અંદર આપણે સેજ આપણે દીપમાં વધારે આપણે સેજ ચર્ચા કરી કરી તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ન અને ન આ મી છે પણ અહીંયા શું થયું તો કે જો અહીંયા આ અહીંયા આ વર્ણ અને અહીંયા આ વર્ણ આ ત્રણે ત્રણ વર્ણનું ઉચ્ચારણ કેવું થયું સમાન થયું તો બે વ્યાખ્યા યાદ કરો કે કોઈ પણ વાક્ય કે કાવ્ય પંક્તિ ની અંદર કોઈ એક વર્ણ છે એ વારંવાર આવી અને જબરપૂર્તિમાં શું કરે વધારો કરે એટલે આ કે ના તો આ અલંકાર કયો બનશે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સદાય એ કયો બનશે તો કે વર્ણ સંકા ઈ જો જે તો ખાસ જે કે વર્ણ સગાય પણ તમારા ધોરણ 10 ની અંદર શબ્દ આવેલો છે એટલે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય હવે તો બીજાની પણ તમને મગજની અંદર લાઈટ થતી હોવી જોઈએ હવે તમને અહીંયા પણ લાઈટ થતી હોવી જોઈએ પણ મેં અહીંયા ધરાવતી આ ઉદાહરણ લીધું જો આ ઉદાહરણ ધરાવતી મેં લીધું છે હવે જો આવી આવી હો વસંત એ તે ક્ષિતિ જો વસંત હવે એક જ મિનિટ વિદ્યાર્થી ખાસ કૃપા કરી નહીં આની થોડીક આપણે દેની ગઈ હવે હવે જો આવી આવી વસંત વસંત એટલે શબ્દ છે વસંત એટલે વસંત ઋતુ ના અર્થમાં વાત કરે છે ઉચ્ચારણ સમાન છે એટલે એકંદરે જોઈએ તો આ કયો અલંકાર થશે યમક અલંકાર થશે અથવા શબ્દ અલંકાર નો પેટા પ્રકાર એટલે કે શબ્દ અલંકાર પણ થશે હવે જો વિદ્યાર્થી હવે તમને કઈ બીજું કઈ મગજની અંદર લાઈટ તો થતી જોઈ જોયું જો અહીંયા આ કાળી પંક્તિ પૂરી થાય જો આ તો ઓપ્શનમાં તમને આપ્યું હોય અથવા નો ઓપ્શનમાં આપ્યું હોય તો પણ તમને આવી જવું જોઈએ આવી આવી હો વસંત અહીંયા અલ્પવિરામ છે એટલે હવે જો તો અહીંયા પૂર્ણવિરામ છે તો આ આ કેટલામો શબ્દ થયો પેલી પંક્તિનો કેટલામો થયો છેલ્લો હા કે ના તો આની વ્યાખ્યા પણ મૂકી શકાય કે નહીં હા કે ના મગજમાં તમને યાદ એટલે અહીંયા આપણે બીજો પણ હકીકતમાં આપણે ઉદાહરણ મૂકી શકશું કે યમક પ્લસ અંત્યાનુપ્રાસ અંત્યાનુપ્રાસ
એટલે કોણ વ્યાખ્યાની દ્રષ્ટિએ આ બે આપણે સાચા છે કેમ કે જો અહીંયા અહીંયા પણ જે અલ્પવિરામ આવ્યું એટલે વસંત અને હસંત બેનું ઉચ્ચારણ સમાન છે તો આપણે આના પ્રમાણે પણ સાચા છે અને યમક પ્રમાણે પણ સાચા છે એટલે બહુ તમને એમ જોઈએ કે ખેલા તરફથી અગ્રા તરફ લઈ જવાનો પ્રયત્ન કરી મહેતાજી આવ્યા લાવ્યા પ્રસાદ અને કર્યો ઉત્સવ મહેતાજી આવ્યા લાવ્યા પ્રસાદ અને કર્યો ઉત્સવ તો આની અંદર શું થશે જોઈએ તો મહેતાજી આવ્યા બરોબર અહીંયા આ જ શબ્દની અંદર હવે તો તમને આવું આવું જોઈએ આવ્યા લાવ્યા હે તો આવ્યા અને લાવ્યા છે એ બંને એટલે પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો અને બીજી કાવ્ય પંક્તિનો પહેલો એટલે હવે કયો થશે જ્યારે હવે તો અહીંયા આ કયો અલંકાર થશે તો કે મહેતાજી આવ્યા લાવ્યા પ્રસાદ એટલે કે પ્રાસ સાકરી અલંકાર થશે પ્રાસ સાકરી એટલે અથવા આંતર પ્રાસ છે તમે સમજો જેમાંથી તમે એક તો લખી શકો હવે જોઈએ તને મળવાનું છે મન ને કરું એક ધરતી ગગન આ પ્રશ્ન આ પૂછાઈ ગયો છે આ પૂછાઈ ગયો છે એટલે ને નિરખ્યાને આ પણ પૂછાઈ ગયો છે પણ આ છે નબળો લીધો એટલે તને મળવાનું છે મન ને કરું એક ધરતી ગગન ને જોઈએ આપણે તો હવે અહીંયા તમને મગજની અંદર લાઈટ થતી હોય જોઈએ એટલે તો અહીંયા મન અને ગગન આ બંનેનું શું થાય છે સરખું ઉચ્ચારણ થાય છે મન અને ગગનનું શું થાય છે સરખું ઉચ્ચારણ થાય છે એટલે કે આની વ્યાખ્યા મૂકી શકાય કે નહીં હા કે ના તને મળવાનું છે મન એટલે પહેલી કાવ્ય પંક્તિનો પણ છેલ્લો અને બીજી કાવ્ય પંક્તિના પણ છેલ્લા વર્ણ અનુસૂત ઉચ્ચારણ સરખું થયું એટલે આપણે આને કેવું મૂકશું હવે તો કે અંત્યાનુપ્રાસ એટલે સમજી અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ બેમાંથી ગમે એમાં તમે આને મૂકી શકશો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને સમજણ હશે હવે જેમ કે હોય કે પછીના લેક્ચરની અંદર આપણે હવે પછીના અલંકાર ભણશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જાણીએ જય હિન્દ વંદે માતરમ ખુશ રહ્યો મોજ રહ્યો